હેલો સ્ટુડન્ટ્સ, ફરીથી એકવાર આપણે વાત કરીશું કમ્પ્યુટરાઇઝ્ડ એકાઉન્ટિંગ સિસ્ટમ એટલે કે ટેલી ERP 9 વિશે. આપણે ફર્સ્ટ વિડીયો GST ના સંદર્ભમાં તમે જોઈ ચૂક્યા હશો. જો તમને એમાં કોઈ ડાઉટ હોય તો આપણે એમાં વાત કરી શકીએ, તો તમે મને ફોન કરી શકો, તમે મને મેઇલ કરી શકો, ઓર યુ કેન સેન્ડ મી અ મેસેજ. તો ઇન્ટ્રોડક્શનની વાત આપણે કરી કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ શું છે, અને હવે આપણે એને ટેલીમાં જ્યારે ચાલુ કરવું હોય ત્યારે શું કરશું. તો આજને અત્યારનો જે વિડીયો છે દેટ ઇઝ અબાઉટ હાઉ ટુ એનેબલ GST ઇન ટેલી ERP 9. એટલે કે જ્યારે ટેલી ERP 9માં GST શરૂ કરવું હોય, GST ના જે ઓપ્શન્સ ચાલુ કરવા હોય તો શું કરવાનું, કેવી રીતે કરવાનું, એના માટેનો એક શોર્ટ નાનકડો એવો વિડીયો બનાવું છું. આઈ હોપ કે તમને સમજાશે અને તમે એની પ્રેક્ટિસ કરી શકશો. તો સૌથી પહેલાં આ વસ્તુ સમજવા માટે આપણે ઓબ્વિયસલી ટેલી ERP 9 સ્ટાર્ટ કરવું પડશે. ડેસ્કટોપ પરથી ડબલ ક્લિક કરીને આપણે ટેલી ERP 9 સ્ટાર્ટ કરીએ છીએ. આપણી પાસે એજ્યુકેશનલ મોડ છે, એટલે આપણે જે રીતના કામ કરી ચૂક્યા છીએ વર્ક ઇન એજ્યુકેશન મોડ, આપણે આજ પાસે જઈને આપણી કામ ચાલુ કરીશું. જ્યારે વર્ક ઇન એજ્યુકેશન મોડમાં કામ ચાલુ કરશું ત્યારે આપણી પાસે કંપની ઇન્ફોર્મેશનનો મેન્યુ આવી જશે. ત્યાર પછી આપણે એમાં સૌથી પહેલાં કંપની ક્રિએટ કરીશું. કંપની ક્રિએટ કરતી વખતે આપણને ખ્યાલ છે આપણે શું ધ્યાન રાખીએ છીએ. તો સૌથી પહેલું છે ડિરેક્ટરી, જેમાં આપણે કશું કરતા નથી. આપણી જે એજ દેટ ઇટ શોઝ પાથ, તમારી સી ડ્રાઈવમાં, યુઝર્સમાં, પબ્લિકમાં, ટેલી ERP 9માં, ડેટા ફાઇલમાં તમારી તમે જે ક્રિએટ કરવા જઈ રહ્યા છો એ ફાઇલ સ્ટોર થવાની છે. તો આપણે પ્રેક્ટિકલી જ આ વસ્તુ શીખીએ જેથી આપણને ખ્યાલ આવે. તો હું ગુજરાત વિદ્યાપીઠ નામની જ કંપની બનાવું છું જેથી આપણને બધું ખ્યાલ આવશે. કંપનીનું નામ લખ્યા પછી આપણે મેઇલિંગ એડ્રેસ પણ લખી શકીએ. ફોર એક્ઝામ્પલ આપણે લખીએ છીએ રાંધેજા એન્ડ ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર. ખાસ જ્યારે કન્ટ્રી આપણે ઇન્ડિયા સિલેક્ટ કરીશું, અને અહીંયા ખાસ વસ્તુ ધ્યાન રાખીશું કે આપણે અહીંયા આપણો સ્ટેટ પણ ઇન્ડિકેટ કરીશું. અહીંયા સ્ટેટ સિલેક્ટ કરવાનું ભૂલવાનું નથી, કારણ કે આપણે GST વર્ઝન ઓન કરી રહ્યા છીએ, GST માં કામ કરવાનું છે, ત્યારે દેટ ઇઝ મેન્ડેટરી, એ જરૂરી છે, કમ્પલસરી છે આમ તો, કે આપણું સ્ટેટ ઓપ્શન ચાલુ કરવું. બીજી કોઈ કંપનીમાં આપણે એમ જ શીખતા હોઈએ અને સ્ટેટ ઓપ્શન કદાચ ન કરીએ તો ચાલે, પણ અહીંયા આપણે આ કમ્પલસરીલી ધ્યાન રાખીને એને ઓન કરીશું. અહીંયા આપણે બીજી બધી વિગતો ભરી દઈએ, અને આ બધી વિગતો પણ આપણી રીતે આપણે ભરી શકીએ જે હું અત્યારે ભરતી નથી, અને ત્યાર પછી હું આ કંપનીને સેવ કરી લઉં છું. ઓકે, હવે આપણે ડાબી બાજુ જોઈ શકીએ છીએ અહીંયા કે ગુજરાત વિદ્યાપીઠ નામની આપણી કંપની ક્રિએટ થઈ ચૂકી છે. કંપની ક્રિએટ કર્યા પછી હવે આપણે એક કામ કરવાનું છે કે એમાં GST નું ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનું છે. તો એ કરવા માટે આપણે અહીંયા તમે જુઓ તો એ જે ફીચર્સ આપણા જે બધી જે ફીચર્સ ઓન કરવાના જ્યારે થાય ત્યારે આપણને રાઇટ હેન્ડ સાઈડ અહીંયા દેખાય છે F11 ફીચર્સ. સો આપણે F11 દાબી અને ફીચર્સ ઓન કરીશું. GST નું ફીચર જ્યારે ઓન કરવું છે ત્યારે આપણે સ્ટેચ્યુટરી એન્ડ ટેક્સેશનના ઓપ્શનમાં જઈશું. ત્યાર પછી આપણે આપણી સામે આવી એક વિન્ડો આવશે. આ જે વિન્ડોમાં જે પહેલી વસ્તુ દેખાય છે એ છે એનેબલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ GST, જે એ બાય ડિફોલ્ટ નો છે. અહીંયા આપણે એને યસ કરીશું. ત્યાર પછી બીજું જે છે તો એમાં છે સેટ ઓર અલ્ટર GST ડિટેલ્સ, જ્યાં આપણે GST ની ડિટેલ્સ આપણે એની અંદર ફીડ કરવાની છે. તો આ ઓપ્શનને પણ આપણે યસ કરીશું. જેવું આપણે અહીંયા યસ આપીશું એટલે તરત જ આવું એક ડાયલોગ બોક્સ આપણી સામે ખુલશે. સૌથી પહેલાં આપણે સ્ટેટ તો આપણે ઓલરેડી આપી દીધેલું છે, એટલે સ્ટેટ ઇઝ ઓલરેડી દેર. ત્યાર પછી રજિસ્ટ્રેશન ટાઈપ આપણે રેગ્યુલર જ રાખવાનું છે, ત્યાં આપણે ચેન્જ નથી કરી શકતા, એ ઓટોમેટિકલી જ આ વર્ઝનમાં એ લઈ લે છે. હવે આપણી પાસે છે કે આઇડેન્ટિફિકેશન નંબર, GST નો એક આઇડેન્ટિફિકેશન નંબર આપણને મળતો હોય છે. આ નંબર હંમેશા 15 અંકનો હોય છે, 15 આંકડાનો હોય છે, અને જેની અંદર જે પહેલું જે છે બે એનો સ્ટેટ, આપણો જે સ્ટેટ કોડ છે, દરેક સ્ટેટને એક કોડ આપેલો હોય છે એ હોય છે. પછીના 10 અંક જે હોય છે એ પાન નંબર હોય છે, પરમેનન્ટ એકાઉન્ટ નંબર જે આપણો હોય એ નંબર હોય છે, અને છેલ્લે આ જે 3 આંકડા જે છે એ આપણે GST ઓથોરિટી આપણને આ આંકડા આપતા હોય છે. તો આ રીતે આપણે હવે ધારો કે કોઈ પણ હું એક નંબર નાખવા પ્રયત્ન કરું છું, હું ફેક નંબર કોઈ પણ નાખું છું અને હું
એન્ટર આપું છું. જે હું એન્ટર આપીશ એટલે જમણી બાજુ એક મને એક ડાયલોગ બોક્સ ખુલે છે, એમાં મને વોર્નિંગ મળી રહી છે કે ઇનવેલિડ સ્ટેટ કોડ ફોર ગુજરાત ઇઝ 24. એનો મતલબ એવો છે કે હું મારો જે ગુજરાતનો જે સ્ટેટ કોડ છે ઇટ્સ નોટ 25, દેટ ઇઝ 24, અને પછીનો બાકીના આંકડા આ રીતના હું સુધારું છું. છતાં મને કહે છે કારણ કે આવો તો કોઈ જીએસટી નંબર ઇસ્યુ કરેલો એ કોઈ છે નહીં, એટલે આપણે તો ખાલી એક એક્ઝામ્પલ માટે કરીએ છીએ, પણ આપણે કોઈ પણ કી પે પ્રેસ કરી અને આગળ જઈ શકીએ. એપ્લિકેશન ફ્રોમ એ આ જે છે, આપણને ખબર છે કે 1 જુલાઈ 2017થી અસ્તિત્વમાં આવ્યો છે, એટલે એ પહેલાંનું જો તારીખ તમે નાખશો તો એ લેશે નહીં. એટલે આપણે 2017 અને 1 જુલાઈ પછીની જ આની અંદર તારીખ નાખવી પડશે. અહીં આપણે 1 એપ્રિલ 2020 રાખીએ તો વાંધો આવશે નહીં. ત્યાર પછી અત્યારે આપણે આ બધા ઓપ્શન્સમાં અને સ્કીપ કરીએ છીએ, આમાં બધામાં જે છે એઝ ઇટ ઇઝ નો રહેવા દઈએ છીએ અને આને આપણે એક્સેપ્ટ કરી લઈએ છીએ. બસ આટલું કર્યા પછી આ બધી જ વસ્તુ આપણે એક્સેપ્ટ કરી લઈએ છીએ. જો અહીંયા આપણે આપણો પાન નંબર અથવા તો સીઆઈએન નંબર કે કશું નાખવું હોય તો તમે નાખી શકો છો. અત્યારે આપણી પાસે કશું છે નહીં એટલે આપણે કંઈ નાખતા નથી. સો હવે હું એને યસ કરી લઈશ એટલે મારું જીએસટી ને ઓપ્શન છે એ અંદર આવી જશે, ખુલ્લું થઈ ગયું છે. સિલે અંદર મારી જે ફાઇલ બની છે એની અંદર આખું જીએસટી નું ઓપ્શન ઓન થઈ ગયું છે. સો આઈ હોપ કે હવે આપણે જે નેક્સ્ટ વિડીયોમાં શીખવાના છીએ એ આ ઓપ્શન, આ જ ફાઇલની અંદર આપણે અમુક ડેટા એન્ટ્રી કરી અને વસ્તુ સમજવાના છીએ કે કેવી રીતે જ્યારે જીએસટીનું ઓપ્શન છે ત્યારે આપણે જીએસટીની કેવી રીતે ગણતરી કરશું અને કેવી રીતે એને ટેલીની અંદર એની વાઉચર એન્ટ્રી કરશું. આઈ હોપ કે આ વિડીયો તમને સમજણ પડી હશે, બેઝિક નોલેજ તમને મળ્યું હશે. ઇફ યુ હેવ એની ડાઉટ યુ કેન કોલ મી ઓર યુ કેન સેન્ડ અ મેસેજ. થેન્ક યુ વેરી મચ.